सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयदीश हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व सातमो ने तरंग बावन एमां छेल्ले कथा लखे छे भगवान श्री हरि वडनगर थी निकली ने प्रांतिज गाम आव्या छे જ્યારે વડનગરથી મહારાજ અને સંતો નીકળે છે ત્યારે વડનગરના હરિભક્તો મહારાજને એમ કહે છે પ્રભુ તમારા સંતોનો સમાગમ જ્યારે નથી મળતો ત્યારે અમને હૃદયને વિશે ખાલીપો વર્તે છે જ્યારે તમારા સાધુનો સમાગમ મળે છે ત્યારે આનંદ આનંદ રહે છે તમારા દર્શન થાય છે ત્યારે અમને અતિ આનંદ થાય છે એ બધી વાતો મહારાજ આગળ કરીને પછી મહારાજનાથી પ્રાંતિજ ગામ ગયા પ્રાંતિજના ભક્તોએ મહારાજનું ખૂબ ધામધૂમથી સામયું કર્યું મહારાજને જમાડ્યા અને મહારાજ પછી ત્યાં આગળ સભાની અંદર સંતો બધાએ કીર્તન ગાવા લાગ્યા છે મધ રાતે પણ ત્યારથી આગળ આવે સ્વામી કથા લખે છે મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પુરુષાત્મું તરંગ તેપન શ્રી હરિ દર્શન દેત ભયે મધ્ય રાત લગ જોવું પીછે પલંગ પર પોડ રહે સભા કો સિખ દિયે સોવું સંત બેઠે હરિ ધ્યાન મે જેહિ દિન મૂર્તિ જેહિ ચરિત્ર કરે દેખત ભયે તેસી ચિત્ત વૃત્તિ તેહી ચરિત્ર કરે દેખત બયે તેસી ચિત્તવત તેહી શ્રીહરિ ભક્તોને દર્શન આપતા હતા અને અધરાત થઈ ગઈ પ્રાંતિજ ગામના ભક્તોને મહારાજ દર્શન આપતા હતા અને મહારાજ અડધી રાત સુધી બેઠા પછી સભાને રજા આપીને પોતે પલંગ ઉપર પોઢી ગયા સંતો શ્રીહરિનું ધ્યાન કરવા બેઠા અને જે દિવસે પ્રગટ મૂર્તિએ જેવા ચરિત્ર કર્યા હોય અને તેના જે દર્શન કર્યા હોય તેવી મૂર્તિ ચિંતવતા સંતોનો આ રોજની કસરત હતી આ રોજનો એક વ્યાયામ છે જેવા ભગવાનના દર્શન કર્યા હોય મનુષ્ય આકારે મહારાજ હતા ત્યારે મહારાજે જેવી લીલા કરી હોય મહારાજે જેવું ચરિત્ર કર્યું હોય સંતો એ ચરિત્રનું ચિંતવન આખા દિવસમાં જે મહારાજના ચરિત્રો જોયા હોય એને સંભાળતા રોજની આ સંતોનું લેસન કો વ્યાયામ કો કસરત કો પણ આ રોજની આત્માનો વ્યાયામ હતો આ જ એનો આરામ હતો શ્રીજી મહારાજે જે પ્રથમના 32મા વચનમાં કીધું કે જેવી રીતે ધનિયાતું ઢોર સીમમાં ચરીને પછી રાતે પાછું ખીલે આવે છે પક્ષી જેમ માળામાં આવે છે એમ તમે બધાએ કથા વાર્તાને કીર્તન રૂપી ચારો ચરીને મૂર્તિમાં વિરામ કરો છો કે જ્યાં ત્યાં રખડી ખાઓ છો આ મહારાજે પ્રશ્ન કર્યો આ કથા વાર્તા તો ચારો છે અત્યારે તો આપણે આ ચારો ખાઈએ છીએ હા
આપણે અભ્યાસ કરીએ તો ચારામાં માળામાં રહેવાય, ઘરમાં બેઠા બેઠા જમાઈને પક્ષી અનાજના દાણા ભેગા કરીને માળામાં લઈ જાય તો ત્યાં બેઠું બેઠું ખાય, એમ કદાચ ચારો કરતાં કરતાં માળામાં રહેવાનો અભ્યાસ જો રાખીએ તો માળામાં રહેવાય, પણ કદાચ ચારો કરતાં માળામાં ન રહેવાય એ માળાની અંદર રહેવા માટેની પ્રેક્ટિસ છે, કથા વાર્તા કીર્તન ભજન. પણ પછી તો એને માળાની અંદર જઈને વિરામ કરવો, એટલે કે સંકલ્પ રહિત થઈને ભગવાનના સ્વરૂપમાં જોડાવું. સંકલ્પો કરવા પણ ભગવાનના લીલાઓ ચરિત્રોના સંકલ્પો કરવા. તો હવે સંતો એ વખતે તો મહારાજ મનુષ્ય આકારે હોય એટલે મહારાજ જેવી લીલા ચરિત્ર કરે એને સંભાળે, તો અત્યારે આપણે કેવી રીતે ચિંતન કરવું? આપણે તો રોજ મહારાજ ચરિત્ર તો કંઈ કરતા નથી, ઊભા છે તે ઊભા જ છે, એ ખરખા રોજ અલગ અલગ વાઘા પહેરે, બાકી મહારાજ કંઈ ઘોડી લઈને ચાલતા નથી કે મહારાજ દોડતા નથી કે મહારાજ કાંઈ એવું કંઈ જે મનુષ્ય આકારે હોય ત્યારે ચરિત્રો કરે એવા તો મહારાજ ચરિત્રો કરતા નથી. તો આપણે શું ચિંતન કરવું? તો આપણે રોજ મહારાજના જે આ ચરિત્રો સાંભળીએ છે, ચરિત્રોના પુસ્તકો છે એને વાંચી અને એ ચરિત્રોનું ચિંતન કરીએ, એટલે મહારાજ આપણી માટે પ્રત્યક્ષ જ છે. મહારાજે જેવા વાઘા પહેર્યા હોય એનું ચિંતન કરીએ એટલે મહારાજ આપણી માટે પ્રગટ છે. મહારાજને જે જે રીતે આપણે ચિંતવી શકીએ એવી રીતે મહારાજની ઇમેજો ઊભી કરીને આપણે જે પ્રકારથી એનું ચિંતન કરી શકીએ એમ કરીએ એટલે મહારાજ પ્રત્યક્ષને પ્રગટ છે. પણ રોજ ભગવાનના ભક્તોએ ભગવાનને ધારવાનો અભ્યાસ કરવો જોઈએ. અને ક્યારે થાય છે? જ્યારે આપણું ઉદ્વેગિત મન હોય ત્યારે નથી થતું, જ્યારે આપણી અંદર રજ અને તમના વેગ હોય છે ત્યારે નથી થતું. ભગવાનનો ભક્ત ક્યારેય પણ એવી હિંમત ના હારે, પોતામાં રજ અને તમ વર્તતા હોય અને પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન ન થાય, એટલે ભગવાનનો ભક્ત એવું વિચારે કે મારાથી કશું થવાનું જ નથી. આવા સંકલ્પ અને આવા વિચારો ભગવાનના માર્ગે જેને ચાલવું છે ક્યારેય ના કરે. એક વસ્તુ યાદ રાખવી, આપણે સાધન દશાવાળા ભક્ત છીએ, આપણે સિદ્ધ દશાવાળા નથી. આપણો થોડા જન્મનો આદર હોય તો સહજ છે કે જે કરોડો જન્મોના આદરથી જેટલું બળથી એ ભગવાનમાં જોડાતો હોય એટલા બળથી આપણે ન જોડાઈ શકીએ. જે યુગો યુગાંતરથી મહેનત કરતો હોય ને એને જેટલું ભગવાનના સ્વરૂપમાં ખેંચાણ થઈ જાય એટલું સહજ 50-100 જન્મથી મહેનત કરે છે ને ન થાય. ભગવાનના ધામમાંથી જ કોક છે તો એને તો અખંડ ભગવાનના સ્વરૂપમાં હોય એની માટેની કોઈ વાત નથી. પણ એવાને આપણે જોઈએ, એવાને જોયા આપણે કે આ અખંડ ભગવાન પરાયણ રહેશે. કેટલાક આપણને દેખાય કે ઓહો આ ઘણો ટાઈમ ભગવાન પરાયણ રહેશે પણ મારાથી નથી રહેવાતું, તો હિંમત હારવાની જરૂર નથી, બળ તોડવાની જરૂર નથી. આ તો કલ્યાણનો માર્ગ છે, આની અંદર રસ્તો કાપવાનો છે, કાપવાનો. જેટલો કાપી નાખશું એટલો ફાયદો છે. અને ભગવાનને અહીંયા આગળ રચ્યું છે એવું કે રસ્તો અહીંયા આગળ કદાચ આપણને એવું લાગે કે મારાથી રસ્તો હજુ 100 કિલોમીટર જ કપાયો છે અને હજુ છે તો 1,00,000 માઇલ. તો ભગવાને પ્રથમના 70માં કીધું 100 તું કાપીશ, મરતા સુધી જો કાપીશ તો બાકીના 1,00,000 પૂરા કરવાની જવાબદારી મારી છે. પણ જો હિંમત હારી ગયા કે હજુ 100 જ નથી કપાના, 1,00,000 ક્યાં પૂગશું? જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે સંકલ્પ જ બીજા થયા કરે છે, વિચારો જ બીજા આવ્યા કરે છે, જે આખો દી પ્રવૃત્તિ કરી હોય એ જ મગજમાં આવ્યા કરે છે. આવું ક્યારેય ના વિચારવું. એની સામે એવું પણ વિચારવું કે રજ અને તમનો જ્યારે આવેગ આવે છે ત્યારે મારું હૃદય ઉદ્વેગિત હોય, ખિન્ન હોય, બીજી બાજુ ખેંચાણવાળું હોય તો ભગવાનનું સ્વરૂપ ના ધરાય. પણ મારા જીવનમાં મારે અઠવાડિયામાં 10 દિવસે, મહિને 2 મહિને કોઈ એવી ક્ષણો પણ આવે છે કે જેમાં હું ભગવાનને સારી રીતે આમ જોઈ શકું, સારી રીતે ભગવાનમાં જોડાઈ શકું, એવી ક્ષણો પણ છે ને, તેનો અર્થ એ છે હું ફેલ નથી, હું ફેલ નથી. મારે મહેનતની જરૂર છે, મહેનતની જરૂર છે, ફેલ નથી થઈ ગયો. કારણ કે મને ક્યારેક તો ભગવાન પોતાનું સુખ આપે જ છે, એનો અર્થ એ છે કે હું એને લાયક છું, એટલે જ એ માર્ગે ભગવાન મને ચલાવે છે. અને ક્યારેક ભગવાન મને ટેસ્ટ આપે, થોડો થોડો ટેસ્ટ આપે ભગવાન. નહીં પહેલાં બિઝનેસ કરવો હોય તો ફ્રી ઓફ ચાર્જ થોડુંક આપે ને સેમ્પલ, એમ ભગવાન શું કરે, પોતાના ભક્તને પોતા તરફ ખેંચવા માટે ટેસ્ટ આપે થોડો થોડો. પણ ભગવાનનો ભક્ત ક્યારે હિંમત ના હારે. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કીધું છે, રજોગુણ અને તમોગુણ જ્યારે વર્તતા હોય
ત્યારે ધ્યાન કરવાનો આગ્રહ ભગવાનના ભક્તએ રાખવો જ નહીં. ત્યારે શું કરવું ખબર? જ્યારે રજોગુણ તમોગુણ વર્તે ને ત્યારે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, ભલે ને રજને તમમાં સ્વામિનારાયણ બોલાતું એ હાલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું, કથા મૂકી દેવી, કથા સાંભળવી, પણ ત્યારે આંખ બંધ કરીને ભગવાનનું સ્વરૂપ ધારવું છે એવો પ્રયત્ન ખોટો ટાઈમ બગાડવા કરવાનો જ નહીં. એ ટાઈમ બગડે, કામ થાય નહીં, એના કરતાં રજ અને તમમાં એક કામ તો જબરું થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવું હોય તો એ તો ટૂંકમાં શું કરવાનું કે કોઈ પણ રીતે, પેલો શાકભાજીવાળો શું કરે છે, સવારથી આ સુધી શાક વેચે, પછી એને એવું લાગે કે આટલી હવે આ ભીંડા નહીં જાય અને ભીંડા કાલ હારા પણ નથી રહેવાના, તો એ શું કરશે, સાંજે ઢગલી મૂકશે, કહેશે કે આ ઢગલી 2 રૂપિયા લઈ જાઓ. એટલે વ્યક્તિ શું કરે, મોટી ઢગલી જોવે, હવે એમાંથી નીકળવાના છે 2 રૂપિયા જેટલા જ, પણ વ્યક્તિ વિચારે કે આ મોટી ઢગલી છે, આ 5 રૂપિયામાં આવવા જોઈએ, એની જગ્યાએ 2માં દેશે, લઈ લો. પેલો હાંજ પડે શું વિચારે છે કે કદાચ આ 3 રૂપિયાના થતા હોય ને 2 રૂપિયા મને મળે છે તો ખોટ કેટલાની છે, 1 જ રૂપિયાની છે. એમ થોડું છે ને મોક્ષના માર્ગમાં થોડી વેપારી બુદ્ધિ રાખતા શીખવું. એ કેવી વેપારી બુદ્ધિ, ભગવાન આરે કંઈ વેપાર નહીં કરવા જવાનું, પણ વેપારી બુદ્ધિ કેવી કે અત્યારે મને રજ ને તમ જ વર્તે છે, હવે હું ગમે એવો પ્રયત્ન કરીશ ને તોય મારાથી ભગવાનની મૂર્તિનું ધ્યાન થવાનું નથી. આ વાત બહુ પાક્કી છે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સદગુરુ હોય ને એની બાજુમાં બેઠા હોય ને, પણ જો પ્રકૃષ્ટ પ્રમાણમાં રજ અને તમ હોય ને તો પ્રથમનું 98મું એમ કહે છે કે સાધુનો સમાગમ કરે તોય ના ટળે. કોઈક સમયનો વેગ એવો હોય છે જીવનો, ત્યારે શું કરવું, 50-100 રૂપિયા તો મળવાના જ નથી, પણ 20 રૂપિયા ખોટ ખાઈને હાલોનભાઈ ધંધો થઈ જાય છે ને, તો ખોટ કેટલાની થઈ, 20ની જ થઈ, નહીં તો 100ની જાય. હવે રજ તમની અંદર પછી આમ બેસી જાય ધ્યાન કરવા, તો ધ્યાન તો થાય નહીં, મૂર્તિ દેખાય નહીં, માનસી પૂજા હરખી થાય નહીં, અને પછી એ ટાઈમ ન્યાય બગાડે, બીજામાંય બગાડે. એની કરતાં સ્વામિનારાયણ 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 એ બોલવામાં તો કંઈ, ભલે મૂર્તિમાં વૃત્તિ ના રહી, રજતમમાં મૂર્તિમાં વૃત્તિ ના જ રહે ને, પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ ચાલુ કર્યા ને હાવ ખોટ ના જાય, ક્ષણો વ્યર્થ ના ગઈ, કામ થઈ ગયું. મંત્ર જાપ કર્યો એટલે કામ થઈ ગયું. એવું કોઈ પણ વસ્તુ જે રજ અને તમમાં થઈ શકે, પ્રદક્ષિણા થઈ શકે, દંડવટ થઈ શકે, રજ ને તમમાં દંડવટ થઈ શકે, પણ કોઈ વિચારશીલ વસ્તુ હોય ને એ ના થઈ શકે. જેમાં વિચાર મૂકવાનો હોય, માઇન્ડને આમ બરાબર ધ્યાનસ્થ કરવાનું હોય, એ કોઈ વસ્તુ નહીં થાય. પણ દંડવટ કરવા હશે 100 તો થઈ જશે, પ્રદક્ષિણા થઈ જશે, એ બધું થઈ જાય. તો એવું ભગવાનના ભક્તે પોતાની અંદર આવેલા ગુણોને વિચારીને, પણ રોજ ભગવાનના ચરિત્રો વાંચીને એનું ધ્યાન કરીએ, તો મહારાજને જેમ આ સંતો રોજ ચિંતવન કરતા, એમ જ આપણે મહારાજનું રોજ ચિંતવન કર્યું કહેવાય. સલીલ ધ્યાન જેને કહેવાય, મહારાજના ચરિત્રોનું ધ્યાન. શ્રીહરિ રોજ નવા નવા ચરિત્રોને કરતા, શ્રીહરિ પ્રગટ થયા તે દિવસથી લઈને કરેલા ચરિત્રોનું ચિંતવન સંતો પોતાના ચિત્તમાં નિત્ય કરતા. રોજ જે થતા એનું તો કરતા જ, પણ પ્રગટ થયા ત્યારથી માંડીને આ જ દિવસ સુધીના જેટલા ચરિત્રો છે એનું પણ ચિંતવન સંતો કર્યા કરતા. સંતો શ્રીહરિના સ્વરૂપનું અને ચરિત્રોનું ચિંતવન કરવામાં અલૌકિક સુખ માનતા. તે સિવાય પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષ સુધીનું બધું દુઃખરૂપ માનતા હતા. ભગવાનના સ્વરૂપનું ચિંતવન એને જ સંતો સુખ માનતા હતા, બાકી પાતાળ સુધીનું જે હોય એને દુઃખરૂપ માનતા હતા. ચરણ કમલ શ્રી હરિ કે જે હા, સોલે ચિન્હ જુત દિવ્ય હિતે હા, મૂર્તિ કો ધ્યાન કરે ચિત્તવે તે હો, મૂર્તિ કો ધ્યાન કરે ચિત્તવે તે હો, વ્યોમ કુચિત વતલીન ભયે હો, વ્યોમ કુચિત વતલીન ભયે હો. સંતો શ્રીહરિની મૂર્તિનું ધ્યાન કરતા કરતા 16 ચિહ્નો સહિત દિવ્ય ચરણ કમળને ચિંતવતા હતા.
ઉત્તર ચઢ ઉત્તર ચઢ, જેમ પેલી નિસરણી પર પેલું ભૂત કેમ ઉત્તર ચઢ કરે વાંસડાના ડંડા પર, એમ સંતો પોતાના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં ઉત્તર ચઢ કરાવતા. નીચે ચરણારવિંદથી શરૂ કરે, સોળ ચિહ્નને નિરખતા નિરખતા ઉપર બધાય તિલ ચિહ્નોને નિરખતા નિરખતા શિખા સુધી જાય, શિખાથી પાછા નિરખતા 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 પાછા ચરણારવિંદ સુધી આવે, એમાં ને એમાં ફર્યા કરે. અને અંતિમ અંતિમ વૃત્તિ સંતો મહારાજના ચરણારવિંદના સોળ ચિહ્નોની અંદર લગાવી દેતા, સોળ ચિહ્નોને બસ આમ નિરખ્યા કરતા. એ સોળ ચિહ્નનો એટલો બધો પ્રતાપ છે, એટલું તો વાલા ભક્તો થઈ શકે. તિલ ચિહ્ન કદાચ આખે આખા યાદ ન રહે, અથવા આખા તિલ ચિહ્નોનો આપણને કરવાનો અભ્યાસ કરવાનું થોડું કઠણ પડતું હોય, પણ સોળ ચિહ્ન ભગવાનના ચરણારવિંદમાં રહેલા સોળ ચિહ્ન એનું સમગ્ર મૂર્તિએ સહિત ચિંતવન કરવું એ તો બહુ સહેલું છે, પ્રયત્ન જો થોડોક કરીએ તો થઈ જાય. એ સોળ ચિહ્નનું સંતો ધ્યાન કરતા આખી મૂર્તિ ચિંતવન કરીને પછી, અને વ્યોમ ચિહ્નનું ચિંતવન કરતા એમાં લીન થઈ જતા. વ્યોમ જે ભગવાનના ચરણારવિંદમાં ચિહ્ન છે એની અંદર પછી લીન થઈ જાય, બસ એ ચિહ્નને જોતા જોતા એ મય થઈ જાય સંતો. જ્યારે અરુણોદય થયો ત્યારે સંતો જે વ્યોમમાં લીન થયા હતા એમાંથી બહાર નીકળ્યા, રાત્રે લાગે સૂઈ ગયા પણ હતા વ્યોમમાં લીન, હવાર પડ્યું ત્યારે એમાંથી બહાર નીકળ્યા. હવે આ વાતનો અનુભવ આપણને જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણને તો એમ જ લાગે કે આ હુંય હશે ને કેમેય હશે. વ્યોમના ચિહ્નમાં કે ઉર્ધ્વરેખામાં લીન થવું એનો અર્થ એ છે એના સિવાયનું બીજું વિસરાઈ જાય, એ મય જ રહેવાય. આમ બસ સતત જોતા રહે, જેવી રીતે પેલી કોઈ કામી પુરુષ હોય ને કોઈ રૂપવંતી સ્ત્રી હોય ને તો કામી પુરુષ એને ધારી ધારીને જોયા જ કરે. કોઈ કામી સ્ત્રી હોય અને કોઈ રૂપવાન પુરુષ હોય તો એને જોયા જ કરે. સ્વાદીઓ છે, સ્વાદીઓ છે એ શું કરે, 100 આઈટમ હોય ને તો બધાને થોડી થોડી ટેસ્ટ કર્યા જ કરે કર્યા જ કરે. એક આ પૃથ્વી પર એક રાજા એવો થયો, એને એકની એક આઈટમ ફરી ખાધી જ નથી, આખી દુનિયાની આઈટમો બધી ભેગી કરી. ગુજરાતનો જ હોવો જોઈએ આમ તો, ચીનનો છે એનું નામ એ બધું છે. એક એક આઈટમ આખી પૃથ્વી પર નીચે આખી છે કે દરેક દેશમાં થતી હોય એવી. મેં ગુજરાતનું એટલો કીધું, ગુજરાત ગુજરાતની અંદર બધું જ આવ્યું છે જો, બધું જ. ઉત્તર પ્રદેશનું લઈ આવ્યા, મદ્રાસનું લઈ આવ્યા, બંગાળનું લઈ આવ્યા, મેક્સિકોનું લઈ આવ્યા, બધું લઈ આવ્યા. ત્યાં કોઈ બીજા રાજ્યોની અંદર તમને એવું નહીં મળે કે ગુજરાતી થાળી ક્યાંય મળે, પણ ગુજરાતની અંદર બધું જ મળે. બધા રાજ્યોનું, ભારતના તમામ રાજ્યોનું ગુજરાતમાં લઈ આવે, પૃથ્વી પરના તમામ દેશોનું લઈ આવે, કોઈ વસ્તુ બાકી નહીં બોલો. અને જેટલું મળે એટલું આ ચીમીચાંગા ને બધું શું દાદા આપણે બોલો, તમને ચોથી પેઢીએ પાંચમી પેઢી આવે તમે ક્યાં બાજરાના રોટલા વચ્ચે મોટા થયેલા ને ક્યાં પૂગી ગયા, આવું છે. આ બધું કોને ધતિંગ શીખવાડ્યું, ગુજરાતમાંથી, ત્યાંથી નીકળ્યું બધું આ. એટલે રાજા એવો હોવો જોઈએ. મારો કહેવાનો અર્થ કે એક એ કેટલો આસક્ત હશે કે રોજ નવું નવું, રોજ નવું નવું, રોજ નવું નવું, કેટલો આસક્ત હોય. એમ ભગવાનની મૂર્તિમાં જે આસક્ત થાય ને એને રોજ એમાંથી નવું નવું સુખ આવે, નવું નવું સુખ આવે. કોકને મરચું ભાવતું હોય ને એને તમે ગમે એટલી વાર મરચું આપો તો રોજ કેવું લાગે, નવું નવું, નવું નવું લાગે એટલે તો ખાઈ શકાય. જો નવું ના લાગે, ગળ્યું ભાવતું હોય એને તમે ગળ્યું ગમે એટલી વાર આપો તો નવું નવું લાગે એટલે તો ખાઈ શકે. જો નવું નવું લાગે નહીં તો ખાઈ જ ના શકીએ રોજ, પણ રોજ નવું લાગે છે. રોટલી શાક રોજ નવા લાગે છે તો ખાઈ શકાય છે, જો નવું લાગે જ નહીં તો તેમાંથી વૈરાગ થઈ જાય. ભગવાનના સ્વરૂપમાં ભગવાનના સંતો અને ભગવાનના એવા ભક્તો એને રસ આવતો હોય અંદરથી, એટલે એની અંદર મસ્ત રહે. એને આ જગતના રસમાંથી રસ ના આવતો હોય ને એટલે સંતો એમાંથી પછી લીન થઈ ગયા તો બહાર નીકળ્યા. જ્યારે અરુણોદય થયો ત્યારે સંતો જે વ્યોમમાં લીન હતા એમાંથી બહાર નીકળ્યા, તેમણે સ્વામિનારાયણ ધૂન શરૂ કરી આખું આકાશ ને બધું જગત ગાજી ઉઠ્યું.
અરુણકો ઉદય ભયો જે હિવારા વ્યોમસે સંત તબ નિકસે બારા નારાયણ કે ધોની ઉઠાએ ગગન ભુવન સબ ગરજી રહાએ ગગન ભુવન સબ ગરજી રહાએ. ભગવાન શ્રીહરિએ તે ધૂનનો શબ્દ કાનથી સાંભળ્યો, તરત સ્વયં ઉઠ્યા. સંતો જ્યારે ધૂન કરી રહ્યા ત્યારે શ્રીહરિ સ્નાન કરવા ઉઠ્યા. સંતોને અને દરબારોને સાથે લઈને સરોવરમાં અત્યંત ઉમંગથી નાહ્યા. નાહીને ફરી પોતાને મુકામે આવ્યા. ત્યાં દેવોની પૂજાનો બધો વિધિ કર્યો. તે પછી તત્કાળ તૈયાર થયા. દયાળુ શ્રીહરિ સુખપાલમાં બેઠા, વિવિધ પ્રકારના વાજિંત્રો આગળ વાગી રહ્યા હતા અને હરિભક્તોને ઘેર જવા ચાલ્યા. સંતોને ભગવાનના સ્વરૂપમાં આવું હેત, કેવું હેત સંતોને હતું. એક ચરિત્ર છે, ગઢડામાં એકવાર કાઠિયોએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભગવાનમાં સાચી તીવ્ર હેત જે હોય એના લક્ષણ કેવા હોય? એટલે મહારાજે ઉત્તર ના આપ્યો. મહારાજ કે ક્યારેક અમે તમને જવાબ આપશું. એમાં અગાઉથી સમાચાર મળેલા કે સંતો આવવાના છે એટલે શ્રીજી મહારાજ ઘોડે સવાર થઈ એક ગાંવ સુધી સંતોને સામા આવેલા તે લેવા માટે ગયા. તે અદ્ભુતાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી મહારાજને પગે લાગ્યા. પછી મહારાજની આજ્ઞાથી બંને મુનિઓ ગાડામાં બેઠા. તે ગાડા સાથે ઘોડી ચલાવતા પેલા પ્રશ્નની વાત કાઢી. કાઠિયોએ પૂછ્યો હતો ને, હેત કોને કહેવાય ભગવાનની મૂર્તિમાં? એટલે મુક્તાનંદ સ્વામીને કીધું કે તમે પ્રશ્નનો ઉત્તર કરો સ્વામી, આવું અમારા કાઠી ભક્તોનો પ્રશ્ન હતો આ બધાય છે ને એને. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ, અમે 50 સાધુઓ ગુજરાતમાં ફરીને હાલમાં તમારા દર્શન માટે આવ્યા. ત્યાં અદ્ભુતાનંદ સ્વામી છે ને મહારાજ, એને પગે વાળો નીકળેલો છે, બહુ પીડા છે, ચલાય તેમ જ નહોતું. માંડ માંડ ચાલીને અમે માનસી ડોળિયાની ચોકડી ગામ સુધી આવ્યા. ત્યાં રાત્રિ રહ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ કીધું કે અદ્ભુતાનંદ સ્વામી, તમે એ ચોકડી જ રોકાઈ જાઓ. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, મેં જ્યારે સ્વામીને આવું કીધું કે તમે રોકાઈ જાઓ, તમને પગે આ વાળો છે, દુખાવો છે, ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે જો લાકડી મળે ને તો ટેકે ટેકે ચાલીને પણ મહારાજના દર્શન કરવા છે. અને મુક્તાનંદ સ્વામીએ માનસીને ત્યાંથી લાકડી મગાવી દીધી. સ્વામી કે મેં લાકડી મગાવી. તે લંગડાતા લંગડાતા કુંડળ સુધી આવ્યા અને રાઈબાઈએ પોતાનું ગાડું જોતરાવ્યું. એમાં અદ્ભુતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બેઠા ને ગઢપુર આવ્યા. આને દર્શનની તીવ્રતાન કહેવાય, આને ભગવાનમાં હેત કહેવાય. આવું મહારાજે કાઠી દરબારોને ત્યાં કીધું. એવું ભગવાનના સંતો ભક્તોને મહારાજમાં હેત હતું. હરિભક્તોએ બહુ લાભ લીધો. જેટલા હરિભક્તોના ઘર હતા ત્યાં સૌએ પોતાને ઘેર શ્રીહરિના ચરણ કમળની પધરામણી કરાવીને પરમ અલૌકિક લાભ લીધો. હરિજન હરિ કો લિયે બહુ લાવા, એસો સમય કો દિન ન આવા, સુને મે આયે અવતાર અનંતા, અવતાર ભયે યહ અતિ બલવંતા, અવતાર ભયે યહ અતિ બલવંતા. હરિભક્તોએ શ્રીહરિનો બહુ લાભ લીધો. આવો સમય ક્યારેય આવ્યો ન હતો. અનંત અવતાર થઈ ગયા છે એમ સાંભળ્યું તો છે, પણ આ અવતાર તો અતિશય બળવાન થયો છે. આ અવતાર જેવો થયો છે તેવું તેટલું લખી શકાતું નથી. આધારાનંદ સ્વામી આ લખે છે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને આ વાત કહે છે કે શ્રીજી મહારાજ જેવા છે એવા લખી શકાતા નથી ને કહી શકાતા પણ નથી, એવા મોટા ભગવાન આવ્યા છે. શ્રીહરિનો પ્રતાપ અનંત અને અપાર છે, યથાર્થપણે દેખી શકાતો નથી. પાત્રમાં જેટલો અવકાશ હોય તેટલું પાણી અંદર ભરી શકાય. ચાહે તેટલા પાત્રમાં પાણી ભરી લેવામાં આવે છતાં સાગરનું પાણી ક્યારેય ઘટતું નથી. સાગર તો અગાધ જ રહે છે. ભગવાન શ્રીહરિનું સ્વરૂપ અને ચરિત્ર તો સાગરની જેમ અપાર છે.
આકાશનો પાર કોઈ લઈ શકે તેમ નથી તેમ કવિ ચરિત્રોના કાવ્યનો ભલે બહુ વિસ્તાર કરે પણ ચરિત્ર તો તેવાને તેવા અપાર જ રહે છે. કવિ ગમે એટલો વિસ્તાર કરીને લખે તો પણ સ્વામી કહે છે ચરિત્ર અપાર રહે છે. ભગવાનની મૂર્તિ અતર્ક કલ્પનાથી બહાર છે, તે માનવના તર્કમાં આવી શકતી નથી. હવે આપણે બધાને ભગવાનની મૂર્તિ ધારવી. અહીં આગળ એમ સ્વામી કહે છે કે ભગવાનની મૂર્તિ અતર્ક્ય છે. અતર્ક એટલે કોઈ રીતે ધારી ના શકાય એવી છે, તર્કમાં આવે એવી નથી, મન બુદ્ધિ ચિત્ત અહંકારની અંદર જાય એવી નથી, બુદ્ધિથી એ મૂર્તિને પકડી શકાય એવી નથી, એવી મૂર્તિ છે. અરે ભવ, બ્રહ્માને પણ તર્ક અને કલ્પના કરતાં કરતાં અનંતકલ્પ વીતી ગયા છે. ભવને બ્રહ્મા જેવાને અનંતકલ્પ વીતી ગયા, આવડા મોટા મોટાને. હવે આપણા જેવા એમ વિચારે છે કે ભગવાનની મૂર્તિને આમ પકડી લો, પણ એનો દાખલો, એનો પ્રયત્ન, એની મહેનત એ બધું કરીએ તો ભગવાન કૃપા કરે. એ આપણાથી પકડાય એવા નથી, એ પોતે નક્કી કરે કે મારે પકડાવવું છે આના હાથમાં તો પકડાય. ભગવાન એવા છે, આપણે નક્કી કરીએ કે મારે એને પૂગી જવું છે ના પૂગાય, પણ આપણી મહેનત ચાલુ હોય અને એને દયા આવે કે આ કીડી જેવો જીવ આટલી બધી મહેનત કરે છે, હાલો હું એને મળું તો મળાય. શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં અક્ષરધામમાંથી પોતે સંકલ્પ કરીને આવ્યા કે મારે આ પૃથ્વી પરના અનંત જીવોને મારા ધામને પમાડવા છે, તો આપણને બધાને મહારાજ સર્વોપરી છે ઓળખાણ થઈ. પણ જો શ્રીજી મહારાજ સંકલ્પ કરીને અક્ષરધામમાંથી અહીં ન આવ્યા હોત તો અક્ષરધામ છે એવી પણ ખબર આ બ્રહ્માંડમાં કોઈને ન પડત, કોઈને ન પડત. અને જો બધાને ખબર પહેલેથી હોત કે વૈકુંઠ કરતાં ગોલોકનું સુખ અધિક છે ને ગોલોક કરતાં ભગવાનના અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે, પંચાળાનું પહેલું, એની જો ખબર હોત તો પછી ગોલોકમાં બધા શા માટે જાત, એની જો ખબર હોત તો વૈકુંઠમાં બધા શા માટે જાત. બધાને ખબર છે અમેરિકાની અંદર બહુ સારું છે, ત્યાંનો ડોલર ઊંચો છે, સુખ સુવિધા સારી છે, બીજે મહેનત કરવાની છે પણ અમેરિકાની અંદર સારી રીતે બધું મળી શકે, ભલે મહેનત તો બધે જ કરવાની છે. તો બધાનું પહેલામ પહેલું ખેંચાણ ક્યાં હોય છે? કોઈને પણ તમે એવું કહો કે ભાઈ તમને યુકેના વિઝા, અમેરિકાના વિઝા, કેનેડાના વિઝા, ઓસ્ટ્રેલિયાના વિઝા, આટલા તમને 10 દેશના વિઝા બધા મળવાને તમે પાત્ર છો, કોઈ પણ એક દેશના લો તો સૌથી પહેલાં વ્યક્તિ ખબર નહીં ક્યાં હાથ મૂકે, અમેરિકા સૌથી પહેલાં હાથ ને આ મૂકે, બીજા દેશ પર હાથ ના મૂકે એટલો જલ્દી આન પર. બાકી ઓસ્ટ્રેલિયા દેશ એ સરસ છે, નવો વિકાસ થતો દેશ છે, બધી સુવિધાઓ આના જેવી જ છે, કેનેડા દેશ એ સારો છે, બધું સારું છે, પણ આની પર પહેલાં આવશે. જે સમજાયું હશે, કંઈક તો સમજાયું હશે, એમને એમ તો નહીં કરતા હોય. પણ મારો કહેવાનો અર્થ એ છે કે જો અક્ષરધામને સર્વથી શ્રેષ્ઠ સમજેલા જ હોત તો આગળ તો કેટલા બધા મુમુક્ષુઓ ભગવાન ભજવે એવા થઈ ગયા. પણ આ 200-250 વર્ષ પહેલાંના જે થયું, મહારાજ આવ્યા પછી જે ગયા એ જ ધામમાં પૂગ્યા અક્ષરધામમાં, બાકીના જે ધામમાં હતા ત્યાંથી અહીં આવવું પડ્યું, અહીં આવીને મહારાજની ઉપાસના પાકી કરવી પડી અને પછી અક્ષરધામને પામે. તો એ અક્ષરધામ જો શ્રીજી મહારાજે નક્કી ના કર્યું હોત કે મારે આ ફૂટલા બ્રહ્માંડમાં જવું છે, તો આપણી ઉપાસના અત્યારે સ્વામિનારાયણની ના હોત. આપણી ઉપાસના કે આપણે એવું ન કહેતા હોત કે હું અક્ષરધામમાં જવાનો છું, સ્વામિનારાયણનું ભજન જ ના હોત બ્રહ્માંડમાં, પણ અક્ષરધામમાંથી પૃથ્વી પર આવવાનું નક્કી ભગવાને કર્યું છે. ભગવાને વિરાટ નારાયણને 49 વર્ષ થઈ ગયા અને 150 પહોર સુધી સ્તુતિ કરી ત્યારે આવ્યા, પણ એ તો માલિકનો કોણ માલિક, તમે સ્તુતિ કર્યા કરો, 100 વર્ષ જિંદગી પૂરી થઈ જાય તોય નથી આવવું, તો ના પણ આવે. પણ ભગવાને કૃપા કરીને દયા કરી કે આવીને મળ્યા. કોઈ બહુ મોટો વ્યક્તિ હોય એને સુધી આપણે ના પહોંચી શકીએ, એ એવું નક્કી કરે કે મારે મળવું છે તો તરત મળી જવાય, વાર કેટલી લાગે. કોઈ મોટો સત્તાધારી વ્યક્તિ હોય, કોઈ મોટો લોકની અંદર એકદમ પ્રખ્યાત વ્યક્તિ થઈ ગયો હોય અને એ એવો વ્યક્તિ હોય એને આપણે મળવું હોય તો તો ક્યારે પૂગી શકીએ ને, પણ એ એવું નક્કી કરે કે મારે મળવું છે એમને તો તરત મળી જવાય. એમ ભગવાન નક્કી કરે છે કે મારે આના બંધનમાં આવવું છે. ત્યારે અવાય છે પ્રહલાદજી ભગવાન સાથે જ્યારે યુદ્ધ કરતા હતા
ત્યારે ગુણાદિતાનંદ સ્વામીએ વાતોની અંદર નોંધ્યું, સ્વામી કે પ્રહલાદ જે યુદ્ધ કર્યું, ભગવાન કે રહેવા દે, તારી હો પેઢી જતી રહેશે આ બાણ લઈને, તું હો પેઢી સુધી લડીશ ને તોય તને વશ નહીં થવું, પણ મને વશ કરવો છે ભક્તિ કરવા માટે, હું નક્કી કરીશ કે હવે મારે વશ થવું છે, હું તને વશ થઈ જઈશ. ક્યારેય પણ કોઈ જીવ એવું ના કહી શકે કે ભગવાન મારા છે ને હું વશ કરી લો, ના થઈ શકે. ભગવાન જ્યારે પોતે બંધનમાં આવે છે, કેવી રીતે? આપણું હેત જોઈને, આપણો પ્રેમ જોઈને, આપણી ભક્તિ જોઈને, આપણું ભજન જોઈને, આપણો ધર્મ જોઈને, આપણી નિષ્ઠા જોઈને, આપણું સમર્પણ જોઈને ભગવાનને એમ થઈ જાય કે મારે આને વશ થઈ જવું છે, ત્યારે ભગવાન જાતે વશ થાય છે. આપણા આપણાથી વશ નથી થતા, એ પોતે પોતાથી જ વશ થાય છે. પોતે પોતાથી વશ થઈને આપણને વશ થયેલા દેખાય છે, બાકી એ તો સ્વતંત્ર મૂર્તિ છે, એને કોઈ ક્યારેય પોતાના બંધનમાં લઈ શકતા નથી. એ ધારે એટલી વાર રહે, અને એને કદાચ વશ થવું છે ને કાલ છૂટું થવું છે, તો કોઈ કોન્ટ્રાક્ટ બેઝ નથી ને, કોન્ટ્રાક્ટ નથી. એને લાગે કે હવે આડો ઓળો થાય છે, અહંકારી થાય, છૂટાઈ થઈ જાય, વારે નહીં એને, એવા છે. એટલે ભગવાન છે પોતે નક્કી કરે ત્યારે મળે. આવા મોટા ભગવાન દયાએ કરીને મળ્યા છે સ્વામી કે. ભગવાનના બધા ભક્તોએ, અને ભગવાનની મૂર્તિ અતર્ક્ય છે, અને અનુની આગળ, બહુ બ્રહ્માની આગળ તો બીજા જીવ અત્યંત તુચ્છ કહેવાય. મેરુની મહત્તા આગળ અનુની કાંઈ ગણતરી નહીં, એ પ્રમાણે સમગ્ર લોકો દેખ્યામાં આવે છે. અનુની આગળ, અનુ આગે લોકા લોક કી બાતા, કરની કેસે આવહી મનાતા, એસે હરે કે ચરિત્ર હી જાનો, કહત માનો વા નહી માનો, અલૌકિક દ્રષ્ટિ પાવહી જેહા, તાકુ ચરિત્ર યહ બઢાવહી નેહા, માઈક જન જો કહાવત જેતા, ઉદવેગ હોવહી સુની દિલ તેતા. મહારાજ અહીંયા આગળ મહારાજ વિશે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે કે અનુની આગળ લોકાલોકની વાત કરવી એ કઈ રીતે મનાય. લોકાલોક પર્વત છે ને, એ બ્રહ્માંડને ફરતો છે, આખો બ્રહ્માંડને ફરતો. અને લોકાલોકો, લોકાલોક પર્વત ઉપર મોટા મોટા ઈશ્વરોના સ્થાન છે, આખું આમ આખો ગોળાકારની અંદર, અને મોટા મોટા ઈશ્વરો અને દેવતાઓના સ્થાને લોકાલોક પર છે. હવે એવો મોટો લોકાલોક પર્વત, એક અણુ જેટલું કોઈ હોય એની સામે એને સરખાવવો, અણુ જેટલી બુદ્ધિ જેની છે એને લોકાલોક સમજાવવો, કીડી જેટલી જેની આંખ છે, કીડીને તમારે એવું બતાવવું છે કે ગિરનાર આવડો મોટો છે, કીડીને કેથી ખબર પડે? કીડીને આપણે એવું સમજાવવું છે ગિરનાર આવડો મોટો છે. માઉન્ટ એવરેસ્ટ એટલે કીડીને તમારે જોવા લઈ જવી છે, ચાલ તને એવરેસ્ટ બેઝ કેમ્પ પર લઈ જવી છે, એવરેસ્ટ બતાવો છે કીડીને, કીડી કેટલું જોઈ શકે? સ્વામી કે આપણે બધા કીડી જેવા છે, અને આ ભગવાનના ચરિત્રો છે ને એવરેસ્ટ જેવા છે. કીડીની આંખ ને કીડીની બુદ્ધિ ને કીડીની પ્રતિભા ને કીડીની બુદ્ધ, એમાં શું કરી શકે? એમ સ્વામી કે આપણે બધા કીડી જેવા છે, આ તો ભગવાને કૃપા કરી છે તે આપણે આ છે ને લોકાલોકને મેરુ જેવા મોટો પર્વત હોય ને કીડી કેમ એના ગુણ ગાઈને, કીડી કેમ એને એમ કે મેં લોકાલોક જોયો એમ આપણે કહે ને, મેં મહારાજના દર્શન કર્યા ને મહારાજની વાત કરીને, મહારાજની વાત સાંભળીને, મહારાજનું વિચાર્યું, મહારાજનું ધ્યાન કર્યું, એ તો પેલી કીડીની આંખ ને કીડીની બુદ્ધિ જેવું છે. ભગવાન તો એવડા મોટા છે સ્વામી એમ કહે છે. અને અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય તેને આ ચરિત્રોથી શ્રીહરિમાં હેત થાય, હેત વધશે, પણ જે મનુષ્ય માયાથી ઘેરાયેલો હશે એને આ ચરિત્રોને સાંભળીને દિલમાં ઉદ્વેગ થશે. જે માયાથી ઘેરાયેલો હોય ને એને ઉદ્વેગ થાય, અને જે ભગવાનનો ભગત હશે એને ખુશી થશે. અને ભગવાનના બધા જ ભક્તોએ એક વિવેક રાખવો, શ્રીહરિના દિવ્ય ચરિત્ર માયિક મનુષ્યની આગળ ક્યારેય કહેવાની, ગમે એને ભગવાન પાઈ દેવા છે એમ ના કરી દેવું, કારણ કે અમુક ઉપરથી અભાવ લે. માયિક મનુષ્ય તો માયિક વાતોને જ લેશે, તેને માયિક પદાર્થોમાં જ સુખ શાંતિ થશે. પાત્રને જોઈને જ શ્રીહરિના ચરિત્રો કહેવા, કોઈના પણ ચરિત્ર, ભગવાનના, ભગવાનના સંતના, કોઈ ભક્તની વાત કરવી હોય ને તો એ પાત્ર જોઈને કરાય. પાત્ર જોયા વિના કરેલી વાત એ ક્યારેય પાત્રમાં ટકતી નથી, બધું જતું રહે અને ઉપરથી ઊંધું પડે, ઊંધું પડે.
એટલે પાત્ર જોયા વિના ક્યારેય ક્યાંને હું સત્સંગમાં લાવી દઉં, સત્સંગ કરાવી દઉં, એને જોવાનું મમુક્ષુતાનું બીજ પડ્યું છે તો કરાય, નહીં તો આપણે કહીએ એટલું ઊંધું પડે, કહીએ એટલું ઊંધું પડે. એટલા માટે જોઈ વિચારીને, સ્વામી કહે છે મુક્તાનંદ સ્વામી કે જોઈ વિચારીને પછી કેવું, મહારાજનું ચરિત્ર કેવું હોય તોય, પાત્રને જોઈને શ્રીહરિના ચરિત્ર કહેવાય. જે સત્પાત્ર હશે તેને આ શ્રીહરિના ચરિત્રોથી સુખ અને શાંતિ થશે. સુખ થાય તેવું અન્ન રોગીને તો પૂરી તપાસ કરીને જ દેવું. તમારે રોગીને કંઈ દેવું હોય તો વિચારીને દેવું પડે, ઝાડા તો નહીં થઈ જાય ને, ઉલટી તો નહીં થઈ જાય ને, બીજું તો કંઈ નહીં થાય ને, ધ્યાન રાખીને દેવું પડે. એમ જગતનો જીવ છે ને રોગી છે, અને આ છે ને ભગવાનના ચરિત્ર એ મિષ્ટાન છે. એને પચે કે ના પચે બરાબર કેપેસિટી જોઈ લેવી પડે. પહેલાં એને હેત થવા દેવું પડે, પહેલાં એની હોજરી મજબૂત કરવી પડે. હોજરી કઈ મજબૂત કરવી પડે કે એને હેત થવા દેવું પડે કે આ મને જે વાત કરશે મારા હિતની કરશે, પછી એને મનાય, બાકી ના મનાય. બાકી એમ કે આ તો નવરા લોકોએ ગ્રંથો લખી નાખ્યા, નવરા લોકોએ બનાવી દીધું, નીકળી પડ્યા સંપ્રદાય ચલાવવા. આવા તો કેટલાય વિચારધારાવાળા ઢગલો પડ્યા હશે અને બુદ્ધિશાળી હશે. પૃથ્વી પર એની ગણતરી બુદ્ધિશાળી થતા હશે, પૃથ્વી પર બુદ્ધિશાળી ગણાતા હશે, પણ ભગવાનના માર્ગે મૂર્ખ છે. એવું છે કે આટલા બધા શાસ્ત્રો આટલા ખોટા હોય, આટલા ઋષિમુનિઓના લખેલા શાસ્ત્રો એને જેમ લખ્યું એમ જ આ પૃથ્વી પર થાય છે. વ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં કળિયુગના લક્ષણ લખ્યા, એવો જ અત્યારે કળિયુગ વર્તે છે. જે જે શાસ્ત્રમાં જેવું લખ્યું છે એવું ને એવું જ થાય છે. કેવી રીતે ખોટું હોય? જે શાસ્ત્રો આજથી યુગો પૂર્વે લખાઈ ગયા છે અને એમાં જે લખાણો એવું ને એવું જ આજે જગતમાં દેખાય છે, તો એ ખોટું કેવી રીતે હોય? પણ તર્ક વિતર્કની બુદ્ધિવાળાને લાગે કે આ બધું ખોટું છે. આજે આ પંચાંગો પ્રમાણે તમે ગ્રહણ ને આ ગ્રહણ, સૂર્યગ્રહણ આ તારીખે આટલા વાગે, આ તિથિ આટલા વાગે, આ ક્ષણે આ પડે, આટલું બધું એક્યુરેટ આવે. સાયન્સ આજે જે કહે છે એ તો પંચાંગોના શાસ્ત્રો, તો જ્યોતિષશાસ્ત્રો આપણા તો આ સાયન્સ આ જ નીકળ્યું. પંચાંગો ને જ્યોતિષશાસ્ત્ર તો યુગો પુરાણું છે, પણ એ બધું કરી આપે છે. દવાઓ, ઓપરેશનનું બધા શાસ્ત્રો છે, કયું શાસ્ત્ર નથી, બધા જ એ તમામ શાસ્ત્રમાંથી જ આવ્યું છે ને, ઋષિ મુનિઓનું જ લખેલું છે. અને પણ સત્પાત્ર સિવાય આ વાત બીજાને સમજાતી નથી. સુખ થાય તેવું અન્ન રોગીને તો પૂરી તપાસ કરીને દેવું. જગતમાં જે માયિક માયાથી ઘેરાયેલો મનુષ્ય છે તે તો માનો અસાધ્ય રોગથી ઘેરાયેલો છે. તે માયિક મનુષ્ય જેટલા શાસ્ત્ર વાંચશે ને એટલો અવળો અર્થ લેવાથી તેને અસાધ્ય રોગ ક્યારેય રોગ વધશે. એને તો અસાધ્ય રોગ હોય એ લે ઔષધ અને વધે રોગ, આવું થાય. જે મનુષ્ય સુમતિને નિર્દોષ હોય, સુમતિ જનકુ શુભ ગ્રંથ જીતના, અતિ સમાસ હી કરત તીતના, કુમતિ જન જ્યો પઢે પુરાના, મોક્ષ મગ હોવહી શત્રુ સમાના. જે મનુષ્ય સુમતિ નિર્દોષ બુદ્ધિવાળો છે તે જેટલા સત્શાસ્ત્રોને વાંચશે તેટલો એને સમાજ સારો ફાયદો થશે. દુર્બુદ્ધિ મનુષ્ય જેટલા પ્રાચીન શાસ્ત્રોને વાંચશે તેટલો તેને મોક્ષ માર્ગ શત્રુ સમાન લાગશે. દુર્બુદ્ધિવાળાને એકનું એક જ શાસ્ત્ર શત્રુ સમાન લાગે અને સુબુદ્ધિવાળાને એ જ તારવાવાળું લાગે. દુર્બુદ્ધિ પુરુષ તો શાસ્ત્રના સુદર્થનો અનર્થ કરીને દેખાડે, અને જે મુમુક્ષુ મોક્ષને માર્ગે ચાલ્યા હોય છે તેને પણ ભરમાવી દે છે. તે કુમતી દુર્બુદ્ધિનો ક્યારેય મોક્ષ થતો જ નથી એમ બધા સુમતી શુદ્ધ બુદ્ધિવાળા સત્પુરુષો કહે છે. જે કુમતી દુર્બુદ્ધિ મનુષ્ય છે તે કદાચ જપ, તપ, વ્રત, તીર્થ અને દાન અનંત પ્રકારના કરે, અનંત યજ્ઞ કરે, અપાર અન્નનું દાન કરે, રોજ અનંત ગાયોનું દાન કરે, પણ કુમતી પ્રગટ ભગવાનને ભજે નહીં. કુમતી ભગવાનનો પોતે હોય છતાં બધા દેવતાઓની પ્રતિમાઓને કલ્પિત કહે, પણ આ બાબતને એટલે કે આકારનું ખંડન કરવું તેને શાસ્ત્રો મહાપાપરૂપ કહે છે. પરંતુ બધા કુમતી મનુષ્યોની માન્યતા આવી હોય છે. તે કુમતી મનુષ્યો પણ અનંત પ્રકારના છે, તેમની માન્યતા ભિન્ન ભિન્ન પ્રકારની છે. તેને પોતાના શરીરનું પોષણ કરવામાં જ પ્રેમ હોય છે, તે અંગેનું જ્ઞાન અનંત પ્રકારે કથે છે નિરાકારવાદીઓ. જેના દિલમાં કાંઈ ભગવાનનો ભય ન હોય તેને કુમતીને દુર્બુદ્ધિ અસુર જાણવો. ભગવાનના ગુણો તો અનંત છે, વેદો ને પુરાણો પણ તેનો પાર પામી શકતા નથી. તેમાં જે દોષ કલ્પે
તેમને કુમતી દુર્બુદ્ધ મનુષ્ય માનવો. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને દરબાર દાદા ખાચરને સાક્ષાત આટલી વાત કહી કે દુર્મતી પુરુષ આગળ વાતો કરવી નહીં, અને દુર્મતી પુરુષ તો આવો જ છે કે પોતાનું કલ્યાણ બગાડે. એને તમે બે ચરિત્ર ભગવાનના કહો ને, તેમાં તર્ક વિતર્ક કરીને બુદ્ધિ બગાડીને ભગવાનનો દ્રોહ કરે. એને કોઈ તમે સંતની કોઈક તમારી અનુભવની વાત કહો ને, તો એની અંદર બુદ્ધિ બગાડી અને એનું કલ્યાણ થોડુંક થતું હોય ને એને બગાડવા માટેનો ઉપાય કરે. આવા તો જગતમાં ઢગલા બંધ વ્યક્તિઓ છે. એટલે જોઈ વિચારીને પાત્રને જોઈને કહેવું પડે. ભગવાન તેમાં જે દોષ કલ્પે તેમને કુમતી દુર્બુદ્ધિ મનુષ્ય જાણવો, સદ આવું સ્વામીએ વાત કરી. હવે શ્રીહરિના ચરિત્ર જ્યાંથી કહેવાના બાકી રહ્યા છે તેને સંભાળીને ત્યાંથી મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહેવા લાગ્યા. પ્રાંતિજના હરિભક્તો અને બીજા લોકોને રાજી કરીને શ્રીહરિ ચાલ્યા. પછી અવિનાશી શ્રીહરિ ઉનાવા ગામ આવ્યા. આ ઉનાવા મહેસાણાનું ગામ છે. હરિભક્તો ઉત્સાહથી સન્મુખ આવ્યા. ત્યાં પટેલ રામદાસ, વાલદાસ, કાનદાસ કે જેઓ શ્રીહરિના ચરણોમાં દાસ ભાવે ભક્તિવાળા હતા, બાજીભાઈ, અમથાભાઈ, બારોટ રઘાભાઈ, જીવાભાઈ અને એક મયાભાઈ વગેરે અપાર હરિભક્તો હતા, તેમને શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા અને પૂજા કરીને વિવિધ પ્રકારના મેવા જમાડ્યા અને તેમના જેટલા મનોરથ હતા એ બધાને હરિએ પૂર્ણ કર્યા. ઉનાવા ગામ મહારાજ આવ્યા છે. આ ઉનાવાના જે હરિભક્તો કીધા, ઉનાવાની અંદર મહારાજે ઘણી બધી લીલાઓ કરી છે. એમાં જે અહીં રામદાસ કરીને જે પાટીદારનું નામ કીધું, એ રામદાસ પાટીદાર જે હતા, રામદાસ પટેલ, માનુભાવાનંદ સ્વામીએ ત્યાં સત્સંગ કરાવેલો અને માનુભાવાનંદ સ્વામીના સમાગમથી તેમને સત્સંગ થયેલો. એ રામદાસભાઈનો એક દીકરો હતો સનાભાઈ. એ 8 વર્ષના જ્યારે હતા ત્યારે અમદાવાદમાં જે જગ્યાએ અત્યારે ઘનશ્યામ મહારાજ રંગમહોલમાં બિરાજે છે એ જગ્યાએ શ્રીજી મહારાજ બિરાજમાન હતા. અને ત્યારે આ રામદાસભાઈ પોતાના દીકરાને ઉનાવાથી લઈ અને ત્યાં ગયેલા અને કીધેલું કે મહારાજ આને તમે સત્સંગી કરો, ત્યારે મહારાજે માનુભાવાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવ્યા અને મહારાજે પોતે એને મંત્ર આપેલો. એ સલાભાઈ એનું નામ હતું, ઉનાવાના હતા રામદાસભાઈ જેનું નામ આવ્યું એના દીકરા. અને રામદાસભાઈ બહુ સારા હરિભગત હતા. ત્યાં આગળ એક વખત એવું થયું, એ જે ઉનાવા ગામ છે એ ઉનાવા ગામની નજીકની અંદર એક ધનાહરા તળાવ છે. આમ તો એ જે તળાવ છે એને ધનેશ્વરા તળાવ કહેવાતું, પણ પછી અભ્રંશ જે થાય એમાંથી ધનાહરા તળાવ થઈ ગયું. એ રામદાસભાઈના ખેતર એક હતું. એ ખેતર મુબારકપુરનું ગામ એ બાજુ જવાનો રસ્તો હશે ત્યાં ખેતરની નજીકમાં એ તળાવ ત્યાં હશે. મેં નથી જોયું પણ એ સાંભળવાવાળા ઘણા ભક્તો એ ગામના છે એટલે એને ખબર હશે. તો એ તળાવની અંદર એક એવી વેલ હતી વચ્ચે કે એ વેલ ઉપર કોઈ વ્યક્તિ જાય તો એ વેલ એને પશુ હોય મનુષ્ય હોય તેને પકડી લે, છોડે જ નહીં. એટલે જીવલેન વેલ. એટલે એ તળાવની અંદર કોઈ જાય જ નહીં. શ્રીજી મહારાજ ત્યાં માણકી ઘોડી લઈને ગયા એટલે મહારાજે પૂછ્યું કે આ ધનેશ્વર તળાવ છે તો અમારામાં સ્નાન કરવું છે, અમારે જવું છે અંદર. એટલે હરિભક્તો કે મહારાજ અંદર ના જશો ને, જાઓ તો મધ્યના જતા ઓલી વેલ દેખાય જ ના, કારણ કે એ પકડી લે છે ને છોડતી નથી. એટલે અમારા ગામના તો કોઈ આમાં જાય જ નહીં. મહારાજ કે અમારે જવું છે. એમ કરતાં કરતાં મારા તો માનકી હોતા અંદર ગયા તળાવની અંદર. તે ગયા ઓલી વેલ પાસે પૂગ્યા ન્યા, પછી મહારાજે માનકી બે જણે ડૂબી ગયા અંદર અને ઉપર આમ પરપોટન બધું થવા લાગ્યું. એટલે હરિભક્તો બધાએ કિનારે ઊભા ઊભા વિચાર્યું કે મહારાજે આવો આત્મઘાત શું કરવા કર્યો છે. કેટલાક હોય ને ત્યાં આત્મઘાત મહારાજે કરી દીધો કે જોવો તો ખરા, 1/2 કલાક થયો મહારાજ ના નીકળ્યા. એટલે મહારાજ ભાઈ ગામના બધા લોકો ભેગા થઈને કે દોરડાને બધું લાવો, આપણે મહારાજને બોડીને ખોડવું તો પડશે ને, માનકી ઘોડીને ખોડવી પડશે ને, બોલો આવા જીવ હવે આને ભગવાન કેમના ઉતારવા. બધા ખોડવા માટે ન્યા આગળ ભેગા થઈને બધી વસ્તુઓ ભેગી કરવા લાગ્યા. ત્યાં ઓલા રામદાસ હતા ને એના ભાઈ જેનું આ ગ્રંથની અંદર નામ આવ્યું કાનદાસ, એ કાનદાસ પટેલને ખબર પડી કે મહારાજ માનકી હોતામાં ડૂબ્યા છે. તે એ કાંઈ પેલા બધા સાધનો ગોતતા હતા કે દોરડું લાવો ના લાવો ને તે લાવો, ત્યાં કાનદાસ તો સીધા તળાવમાં દોટ કાઢીને પડ્યા. એને પોતાના પ્રાણની પરવા ના કરી. થોડી વાર થઈ અને મહારાજને માણકી કિનારે નીકળ્યા ને કાનદાસે કિનારે નીકળ્યા.
બધાને આશ્ચર્ય લાગ્યું, મહારાજ તમે ક્યાં ગયા હતા, શું છે? ત્યારે મહારાજે કહ્યું કે આ તળાવની અંદર મધ્ય કુબેરજીની એક મંદિર છે. અહીંથી અમે જ્યારે નીકળતા ત્યારે અમને કુબેર વારે વારે એમ કહેતા કે તમે અમને પૂજા કરવા દો મહારાજ, તમે ક્યારેક અમારી પૂજાને અંગીકાર કરો, પણ અમે ઉતાવળમાં હોઈએ એટલે આજે અમે ત્યાં કુબેરજીના એનું નિવાસસ્થાન છે ત્યાં જઈને એની પૂજાને અંગીકાર કરી અને પૂજા ગ્રહણ કરી એટલે અડધો કલાક અમને થયો. અરે કાનદાસ કે મહારાજ આમાં તમે ગયા ક્યાં, હું તો સ્ત્રી છોકરા વિનાનો થઈ જાત. મહારાજ અમારા સ્ત્રી છોકરાનો શું થાત? અને ત્યારે મહારાજ કે તને સ્ત્રી છોકરા કરતાં મારામાં હેત વધારે છે કે નહીં એ જોવા માટે જ હું આમાં ગયો. અરે મહારાજ આવી પરીક્ષા ના કરતા કે ફરી. મહારાજ કે અમે એ જોયું કે તને તારા સ્ત્રી છોકરા કરતાં અમારામાં હેત વધારે છે, બાકીના બધા દોરડાને કાંઈક ને કાંઈક ગોતવા ગયા, જ્યારે તું તો સીધો જ અંદર કૂદી પડ્યો અને તે અમને ગોતવા માટે પ્રયત્ન કર્યો એટલે અમે તારું હેત જોતા હતા. એવું મહારાજે ઉનાવા ગામ જે છે ત્યાં ઘણી બધી પ્રસાદીની જગ્યાઓ છે, મહારાજે અનેક લીલાઓ કરી છે. આ જે રામદાસભાઈનો દીકરો હતા સલાભાઈ, એક વખત એ ગાડું જોડીને શ્રીજી મહારાજના દર્શન કરવા આવતા હતા. તે રસ્તામાં સાબરમતી નદી ઉતરતા ગાડાના પૈડાનો ખીલો નીકળી ગયો અને પૈડું નીકળી ગયું. તે ખીલો રસ્તામાં ઘણો ગોત્યો પણ જડ્યો નહીં. પછી સાંજ પડી ગઈ, શ્રીજી મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા. એવામાં ત્યાં ભરવાડ આવ્યો, એને સાંજ પડી ગઈને નદીમાં કેમ બેસી રહ્યા છો પૂછ્યું. ગાડી જોડીને ગામ ભેગા થઈ જાઓ, નહીં તો ચોર આવશે અને તમને લૂંટી લેશે. સલોભાઈ કે ભાઈ ગાડીના પૈડાનો ખીલો નીકળી ગયો છે, તેથી બેઠા છીએ. ત્યારે ભરવાડે ખીલો દીધો ને કહ્યું આ મને રસ્તામાંથી જડ્યો, લો નાખી દો. એને પાછું વ્હીલ લગાવી આપ્યું, એ ખીલો નાખી દીધો, ગાડું ઉપાડી દીધું. સલાભાઈ ગાડું લઈને હાલે ને આમ જોવે પાછળ, તો પાછળ તો અદૃશ્ય થઈ ગયેલા. પાછળ મહારાજ હતા જ નહીં, આને ખબર પડી ગઈ આ તો ભગવાને મારી રક્ષા કરી. અને પછી ગઢપુરમાં મહારાજ સભા કરીને બેઠા હતા, ત્યાં જઈને સલાભાઈએ જ્યારે વાત કરી ત્યારે મહારાજ કહે એ તો અમે હતા. એ ઉનાવા ગામના સલાભાઈ, એની મહારાજે આવી રીતે રક્ષા કરી. એ ઉનાવાની અંદર એક ચરિત્ર એવું પણ છે કે ત્યાં આગળ એક ઉનાવા ગામના પાટીદાર હરિભગત હશે, ભૂત થયા એટલે પછી કોકને તો વળગે એટલે કોકની અંદર વળગાટ કર્યો. અને પછી માનુભાવાનંદ સ્વામી આવ્યા એટલે માનુભાવાનંદ સ્વામીને ઉનાવા ગામના રામદાસભાઈને આ બધા હરિભક્તો કે સ્વામી આને ભૂતનો વળગાટ છે, કંઈક કરો. એટલે સ્વામી કે ભાઈ ભૂત કાઢવાનું કામ તો મને તો ના આવડે, પણ એક કામ કરો કે આ ભૂત કાઢવાનું છે ને એ પીતાંબર ત્રવાડી કરીને ગોપાળન સ્વામીના એક શિષ્ય છે હરિભગત, વિહાર ગામના છે, એ અહીં આવે ને ત્યારે એને કહેજો. એટલે ભૂતને બોલાવશે, વાતે કરશે અને એને જે કરવાનું છે વિધિ કરશે. એમાં એક વખત આ પીતાંબર ત્રવાડી આવે એટલે રામદાસ પટેલ જે ઉનાવાના એને વાત કરી કે ભાઈ આવી રીતે ભૂત છે અને બોલે છે કે મને છોડાવો ના તે. એટલે પીતાંબર ત્રવાડી બધું જાણતા હોય એટલે એને ભૂતારે વાત કરી કે ભાઈ શું છે તમને પ્રોબ્લેમ, કોણ છો તમે? એટલે પેલાએ કીધું કે મને તમે સત્સંગી થઈને આટલા બધા વચ્ચે મારી લાજ લો છો કે જાહેરમાં પૂછો છો? તમે કહો, મારી પાસે કાન ધરો, હું કાનમાં તમને કહું કે જેમાં વળગાટ રૂપે આવે તો ને, મોટેથી બોલ્યા નહીં પોતાનું નામ, ભગત હતા એટલે કાનમાં કીધું કે મારું નામ આ છે. એટલે પેલા પીતાંબર ભગતે રામદાસ પટેલને કીધું કે આ તો તમારો આ ઉનાવા ગામનો આ છે એ વ્યક્તિ છે, પટેલનું નામ દીધું. રામદાસ ભાઈ કે ના હોય કે આ તો ભૂત તો ઘણી વખત ખોટું બોલે, હોય કોણને નામ બીજાનું દઈ દે, એમ હોય નહીં કે. ત્યારે ઓલો જેની અંદર એ બેઠો હતો ને એ બોલ્યો કે રામદાસભાઈ નથી મનાતું ને, તો અહીંયા ગોરા લાવો, કાન આપો, હું તમને બે વાત કહું. રામદાસ પટેલના કાનમાં વાત કરી, આપણે અહીં નહોતા ગયા, ગોળની તપેલી પેલી લીધી હતી ને પછી આવું થયું હતું ને આમ થયું હતું તેમ. ઓલા ભાઈ તું છો? બોલતા નહીં કે મારી લાજ ના લેતા અહીં ઘણા બધા બેઠા છે, તે પણ કેમ તું કેમ આમાં થયું હતું કે કાન ધરો વાત કરું, મોટેથી તો બોલવું જ નથી. તો કે મને છે ને અંતકાળે મારી સ્ત્રી સાંભળી ગઈ, તે મારા લેવા તો આવ્યા પણ વિમાન આખું ગંદવી મેલ્યું ને મેં, તે પછી ભગવાન કે થોડીક તારે સજા ભોગવવી પડશે, તે નાખ્યો હેઠો, અહીં તો બાળી નાખ્યો હતો કે મને. તો રામદાસભાઈ કે આવે
એવું તું તારી સ્ત્રીને કેમ નહીં વળગતો કે બીજાને કેમ વળગે? તો કે એને ખાલી અંધકાળે હંભારી તોય ભૂત થવું પડ્યું, તો હજુ વળગું તો શું થાય? એને નહોતો વળગ્યો અને ખાલી અંધકાળે સાંભળી ગઈ તોય મને હેરાન કરી નાખ્યો છે એને, તો અત્યારે એ જીવે છે ને હું એને વળગું તો શું મારી દશા થાય? આમ કીધું. પછી રામદાસભાઈએ કીધું કે સારું, અમે તમારી પાછળ આમ કથા કરાવશું ને પછી ભજન ભક્તિ કરીને, હરિભગત હતા, સમજણ હતી, તરત થોડા સમયની અંદર એનો છુટકારો થઈ ગયો. પણ ઉનાવા ગામ બહુ પ્રસાદીનું છે અને ત્યાં શ્રીજી મહારાજે અનેક લીલા કરી. ત્યાંના બધા ભક્તો આવ્યા, એમને શ્રી હરિને પોતાને ઘેર પધરાવ્યા, પૂજા કરીને વિવિધ પ્રકારના મેવા જમાડ્યા, તેમના જેટલા મનોરથ હતા બધાને શ્રીહરિએ પરિપૂર્ણ કર્યા. પછી શ્રીહરિ ઉનાવા ગામથી મેવું ગામે આવ્યા, ત્યાં અપાર હરિભક્તો સન્મુખ આવ્યા. ભૂખન ભાવસર ને સુંદરદાસ નામે સત્સંગી ત્યાં રહેતા હતા. તુલસીદાસ ને માયારામ વગેરે અપાર હરિભક્તો હતા. શ્રીહરિએ તે બધા હરિભક્તોને અનંત સુખ આપ્યું અને તેમને અતિ કૃતાર્થ કર્યા. અને શ્રીહરિ મેવુંથી લાંગનજ ગામ આવ્યા અને ત્યાંના બધા હરિભક્તો સન્મુખ આવ્યા. ત્યાં એક રામ નામના ભાવસાર અને ઝુમખરામ નામે નાગર હરિભક્ત હતા. તેમને એકનું નામ મહારાજ ત્યાંથી મેવું ગામ આવ્યા. આ બધા મહેસાણાના, જિલ્લો મહેસાણા એ બાજુના ગામ છે. મેવું ગામની અંદર પણ આપણા સંપ્રદાયમાં થયેલા આનંદાનંદ બ્રહ્મચારી એ મેવું ગામના હતા. 10 વર્ષની ઉંમરે સાધુ થયેલા સનંદન જે સનકાદિક એનો એ અવતાર હતા અને સંપ્રદાયમાં બહુ મોટી સેવા એમને કરેલી છે. જ્યારે અમદાવાદની અંદર ગોપી ભટ્ટને મહારાજે બધો વહીવટ સોંપ્યો ને એને પાવર ચડી ગયો હતો, ત્યાર પછી દસ્તાવેજ ફાડીને પૂજારી બદલવાની જ્યારે જરૂર પડી ત્યારે મહારાજે ત્યાં આનંદાનંદ બ્રહ્મચારી એમને ત્યાં નિમેલા અને એ મેવું ગામના હતા. મેવું ગામના ભૂખન ભાવસાર અને આ બધા ભક્તો બહુ જ પ્રેમી હતા. એ લોકોએ એકવાર વડતાલની અંદર રસોઈ દીધેલી, રસોઈ મહારાજને, મહારાજ રામ પ્રતાપજીના બંગલે બેઠા હતા અને મહારાજે દામોદર ભગત અમદાવાદના એને બહાર ઊભા રાખેલા અને કીધેલું કે જેની રસોઈ હોય ને એને અંદર આવવા દેજો, પણ જેની રસોઈ ના હોય ને એને આવવા ના દેતા. તે જયરામ બ્રહ્મચારી આ મેવું ગામના ભૂખનદાસના દીકરા મંછારામ અને તુલસીદાસ એ બંને લઈને આવ્યા. એ લોકોએ 200 રૂપિયા આપેલા. મહારાજની પૂજાનો તો ત્યારે ખાલી 1 જ રૂપિયો હતો. આ લોકોએ રસોઈ દીધેલી ને પૂજાઈ દીધેલી, જયરામ બ્રહ્મચારીને ઓળખતા એટલે 200 રૂપિયા એ લોકોએ લખાવ્યા. અને પછી પૂજા કરવા જયરામ બ્રહ્મચારી લાવે એટલે જે કંઈ રાખી હશે, ચિઠ્ઠી રાખી હોય કે કંઈક રાખી હશે, પ્રથા. દામોદર ભગત કે એ ક્યાં લે? તો કે મહારાજની પૂજા કરવા. જયરામ બ્રહ્મચારી બાજુમાં હતા. જયરામ બ્રહ્મચારી કે દામોદર એમને જવા દો. તો કે મહારાજે એમ કીધું છે કે જેની રસોઈ હોય અને જેની પૂજાનું નોંધણી હોય એને જ પૂજા કરવા અંદર આવવા દેવાના. જયરામ બ્રહ્મચારી કે આ મફત નથી આવતા, તું તો રૂપિયા રૂપિયામાં પૂજા કરાવે છે, આ તો 200 રૂપિયા દીધા છે આ લોકોએ, બાજુ પર જા. આવું જયરામ બ્રહ્મચારીએ કીધું. દામોદર ભગત કે ના, હું જે કંઈ પ્રથા હશે એ પ્રમાણે જવા નહીં દઉં. ત્યાં તો જયરામ બ્રહ્મચારી દામોદરને હેઠો પાડીને ઉપર ચડી બેઠા, એની આકરા હતા. આ મહારાજે ઊભા ઊભા મહારાજે ઉપરથી જોયું રામ પ્રતાપજીના બંગલેથી. એટલે જયરામ બ્રહ્મચારી ઊભા થઈને બોલ્યા, મહારાજ તો રૂપિયા રૂપિયાનો થાળ કરાવે ને એને પૂજા કરવા દે, અને તમે તો 200 રૂપિયાની રસોઈ આપી છે. પેલા બેને કહે છે મઉ ગામના છે ને, મેવું ગામના, એને તમે 200 રૂપિયાની રસોઈ આપી છે ને, તો એ તમારે પૂજાનો અધિકાર નહીં. એમ કરીને રિસાઈન ત્યાંથી નીકળી ગયા. પછી મહારાજ ઓલા ભક્તોને કીધું આવો પૂજા કર લો. પૂજા તો કરી લીધી, પણ મહારાજે જોઈ રાખ્યું કે જયરામ બ્રહ્મચારી આટલા બધા ગરમ. એટલે મહારાજે પછી હરિભક્તો પૂજા કરી નીકળ્યા એટલે નિત્યાનંદ સ્વામીના બંગલામાં મહારાજે જયરામ બ્રહ્મચારીને બોલાવ્યા અને પછી કહ્યું, તમારી પાડોશ કોણ હતો? પહેલાં તમે રહેતા હતા પાડોશમાં, કોણ રહેતું હતું? કોઈ બ્રાહ્મણને આટલો ક્રોધ હોય નહીં કે કોઈ કોળી કે મુસલમાનનો પાડોશ લાગે છે. મહારાજે આવું પાછો ઉપરથી ઠપકો માર્યો. મહારાજનું ઇન્જેક્શન બહુ ભારે હતા, બહુ ભારે હતા. તમારો પાડોશ કોળીનો કે મુસલમાનનો લાગે છે? ત્યારે બ્રહ્મચારી લાલ ચોળ થઈને રિસાઈ ગયા, ફરી ખીજાના અને રિસાઈ ગયા. પછી મહારાજે દામોદરને કહ્યું, જયરામ બ્રહ્મચારી આકરા છે એટલે હવે કુએ પડીને મરશે આ, અને બ્રહ્મ હત્યા દામોદર તને લાગવાની છે, કારણ કે આ પ્રોબ્લેમ બધો તારે લઈને થયો છે. અને ત્યારે દામોદર આકુળ વ્યાકુળ થઈને બ્રહ્મચારીને ખોડવા માંડ્યા. પછી કોઈ મળ્યા જ નહીં હાં સુધી રિહાઈ ગયા. મહારાજે પેલું કહ્યું ને તમારો પાડોશ કોળીનો મુસલમાનનો, આવું કીધું તો રિહાઈ ગયા. આવા આવા ચરિત્રો કોઈ સાંભળે
તો એ કેમનો માને કે આ તો અક્ષરધામના મુક્ત છે, કેમનો માને? આ લોકમાં જ્યારે બધા રહે ને ત્યારે થોડું ઘણું થયા કરે, પ્લસ માઇનસ એને તરત આવું હોય. ચાલો ચાલો, એની અંદર ગુણ કેવા હતા બીજા હજાર પ્રકારના, આ તો આપણા ઉપદેશ માટે આપણે ગાઈ શકીએ, આનંદ કરી શકીએ, એટલે આવું ચરિત્ર મહારાજે કરાવ્યું હોય મોટા મુક્તો પાસે. પછી હાંજ વખતે કોઈ કે કહ્યું બ્રહ્મચારી ધર્મશાળાના ભંડકિયામાં હુતા છે, ત્યારે દામોદર ભગત ન્યાસજીને તેડી લાવ્યા. પછી મહારાજે બે નરસપરસ દંડવટ કરાવ્યા દામોદર ભગતને ને જયરામ બ્રહ્મચારીને. આમ છે, થોડા ચરિત્રો આવા વાંચેલા હોય ને તો ક્યારેક કંઈક થઈ જાય, કોઈક ભગત ભગતને થઈ જાય, ક્યાંક થઈ જાય ત્યાગી રહીને, તો બહુ ના લાગે કે આ હું થઈ ગયું એમ. વાંચ્યું હોય જયરામ બ્રહ્મચારી કલ્યાણકારી જ હતા, દામોદર ભગત કલ્યાણકારી જ હતા, આવું થયું તોય કલ્યાણકારી, તોય એ મુક્તે મુક્ત જ છે. એટલા માટે ચરિત્રનો અભ્યાસ, શાસ્ત્રનો અભ્યાસ જ્યાં નથી ને ત્યાં પડે પડે પ્રશ્ન થાય કે આ શું કેમ ને. જ્યાં શાસ્ત્રનો અભ્યાસ છે ત્યાં કંઈ પ્રશ્ન જ ના થાય, ત્યાં તો સમાધાનો ઢગલા બંધ પડ્યા હોય. શ્રીહરિ મેવુથી લાંગન જ ગામ આવ્યા, ત્યાંથી પછી મહારાજ લાંગનો જ ગામ આવ્યા. તેના અમૃતબા બહુ પ્રેમી હતા ને, મહારાજને સેવમાં લોટ નાખીને જમાડી દીધો હાકરની જગ્યાએ, એ ગામ. ત્યાંના બધા હરિભક્તો સન્મુખ આવ્યા. ત્યાં એક રામ નામના ભાવસાર ને ઝુમખરામ નામે નાગર હરિભક્ત, એકનું નામ નારાયણ હતું, બીજાનું નામ ગણેશ હતું. સોની નાગરદાસ ભાઈચંદ નામે તેમજ એક સોનબાઈ નામે સ્ત્રી ભક્ત હતા. તે હરિભક્તોએ શ્રીહરિને ઘેર પધરામણી કરાવીને શ્રીહરિના સ્વરૂપ સંબંધી સુખ મેળવ્યું. વળી જેને જેવું હેત હતું એ પ્રમાણે તે હરિભક્તોએ શ્રીહરિની વિવિધ રીતે પૂજા કરી. લાંગણજથી શ્રીહરિ ચાલ્યા તે વિજાપુર આવ્યા. ત્યાંના જેટલા હરિભક્તો હતા એ બધા શ્રીહરિની સન્મુખ આવ્યા. દલવાડી પ્રાગજી પિતાંબર સાંકડા અને વજીભાઈ, વિજાપુરના વજીભાઈ, બહુ સરસ આખ્યાન છે ને એનું, એ હામાં આવ્યા. વખતભાઈ, જેઠીભાઈ વગેરે હરિભક્તો હતા એ સૌએ શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા. સૌએ ભાવ પ્રમાણે પૂજા કરી અને ફૂલહાર પહેરાવીને થાળ ભરીને મોતીથી વધાવ્યા મહારાજને. આવી રીતે મહારાજ વિજાપુર ગામની અંદર પહોંચ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના સપ્તમપુરમાં શ્રીહરિ પ્રાંતિજ ઉનાવા મેવું લાંગન જઈને વિજાપુર ગામ આવ્યા. એ નામે 53મો તરંગ સમાપ્ત થયો. ગણેશ.